नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आपणे लास्ट में फॉर्म्युला जोयेला छे चार। सेना माटेनो फॉर्म्युला छे? तो के व्यवहारिक कूट प्रश्न, योगगण अने छेदगण पर आधारित व्यवहारिक कूट प्रश्न ने आपणे थोड़ीक थियरी के केवी रीते व्यवहार में उपयोग थाय ए पण जोयुं अने एना फॉर्म्युला पण जोया छे, बराबर। एनुं सूत्र शुं कहेवा मांगे जुओ, पहेला तो आपणे ए वस्तु जोईए कि एन ऑफ ए, तो आ एन छे स्मॉल एन छे शू दर्शावे छे? तो के ए गणना घटकोनी संख्या दर्शावे छे, बराबर। बीजी वस्तु आपणे ए जोई कि योगगण ए योग बी होय तो एना घटकोनी संख्या केटली मळे, पण एना माटे जोवू पड़े कि वेनाकृतिमां अथवा कि तमने कोई पण आपेलू छे कि ए गण अने बी गण अलग गण छे के छेदे छे। जो ए गण अने बी गण बने अलग गण होय तो एना योगगणनी घटकोनी संख्यानुं सूत्र आवशे एन ऑफ ए योग बी इज इक्वल टू एन ऑफ ए प्लस एन ऑफ बी, एटले कि ए गणना घटकोनी संख्या प्लस बी गणना घटकोनी संख्या। आ वात हती बंने गण अलग गण होय तो। हवे बे थी वधारे गण तमने अलग गण आपेला होय तो एना योगगणना घटकोनी संख्या केटली आवशे? तो के एन ऑफ ए प्लस एन ऑफ बी प्लस एन ऑफ सी, जेटला गण हो बधा गणना घटकोनी संख्यानो सरवाळा बराबर आवशे, बराबर। चलो आ वाहतथी बंने गण अथवा बे थी वधारे गण अलग गण होय तो, एटले के छेदता न होय तो नी वात छे। हवे आपणे जोईए कि बंने गण एकबीजाने छेदता होय तो योगगणनो जवाब शुं आवशे, એટલે કે એન ઓફ એ યોગ બી બરાબર શું જવાબ આવશે? તો કે એ ગણ અને બી ગણ બંને છેદે છે એકબીજાને, બરાબર છે, એટલે કે અમુક ઘટક એના સામાન્ય તમને મળે છે। તો શું કરશું આપણે? તો એના યોગગણ એટલે શું? તો કે એ ગણ અને યોગગણના બધા જ ઘટકો આવી જવા જોઈએ। તો એના યોગગણના ઘટકોની સંખ્યાનો જવાબ શું આવશે? તો કે ગણ એ ઘટકોની સંખ્યા પ્લસ ગણ બીના ઘટકોની સંખ્યા માઇનસ એના છેદગણની સંખ્યા, ઘટકોની સંખ્યા બાદ કરવાની છે। કેમ? કારણ કે જ્યારે ગણ એ લઈએ છીએ ને ત્યારે બી ગણના ઘટકો અને એ ગણના ઘટકો જે સામાન્ય ઘટકો છે એનો પણ સમાવેશ થઈ જાય છે, અને જ્યારે બી ગણ લઈએ છીએ ત્યારે બીજી વખત આવે છે એટલે એક વખત એને બાદ કરવા પડે, બરાબર છે। ચલો એવી જ રીતે આપણે ત્રણ ગણ માટે જોયું છે, તો ત્રણ ગણ માટે હું તમને થોડું કહી દઉં કે ફોર્મ્યુલા આપણે લાસ્ટમાં ખાલી ફોર્મ્યુલા જોયેલું છે, પણ એ ફોર્મ્યુલા કેવી રીતે આવ્યું ને એ આપણે આજે જોઈ લઈએ, બરાબર। એ ગણ બી ગણ અને આ સી ગણ, તો એ બી અને આ સી। હવે મારે એનું સૂત્ર જોઈએ છે, કોનું? તો કે એ યોગ બી યોગ સી માટેનું સૂત્ર આપણે લખવું છે। તો એ યોગ બી યોગ સી એટલે શું? તો કે આ એ પ્લસ બી પ્લસ સી એટલે કે બધા ગણનો યોગગણ લેવાનો છે, બધાને ભેગું કરવાનું છે। ચલો તો સૌથી પહેલાં હું લખીશ એ ગણ, એટલે કે એ ગણના ઘટકોની સંખ્યા પ્લસ બી ગણ, પછી હું લખીશ બી ગણ। હવે આ એ ગણ લીધું ને આ ભાગ અને આ ભાગ આવી ગયો છે, એટલે હું બી વાર બી ગણ લઈશ ને ત્યારે હું આ ભાગ બાદ કરીશ એક વખત, બરાબર છે। મેં બી ગણના ઘટકોની સંખ્યાનો સરવાળો કર્યો છે તો એમાં હું કયો ભાગ બાદ કરીશ? એ છેદ બી વાળો ભાગ બાદ કરીશ, બરાબર। હવે તો કે આ એમાં આ ભાગ આવી ગયો છે ને આ ભાગ, હવે આ ભાગ કેટલો છે? તો કે આ ભાગ આખો એ છેદ બી છે। હવે આટલો ભાગ શું છે? તો કે ફક્ત એ છેદ બી વાળો આટલો ભાગ છે। તો કે આ જે વચ્ચેનો ભાગ મળે છે એ શું છે? તો કે એમાં એ ગણ પણ છે, બી ગણ પણ છે અને સી ગણ પણ છે, એટલે આ ત્રણે ત્રણનો છેદગણનો ભાગ છે, એ છેદ બી છેદ સી, બરાબર। અને આ કેટલો ભાગ છે? આખો ભાગ છે એ છેદ બી છે, આપણે ખબર છે, પણ જે આ ઉપરનો ભાગ છે એ શું છે? તો કે ફક્ત કેટલો છે? એ છેદ બીનો ભાગ છે ફક્ત, કારણ કે એમાં જે ત્રણ ગણનો ભાગ હતો એ નીચે રહી ગયો છે, તો આટલો જે ઉપર મળશે ફક્ત એ બીનો ભાગ મળશે, કેટલો? આટલો, અને આ છે એ ત્રણ ગણનો છેદગણ છે। એવી જ રીતે આટલો ભાગ છે એ બી છેદ સીનો ભાગ છે, બીનો અને સીનો છેદગણનો ભાગ છે, પણ આ ભાગ એમાં આવી જાય છે કયો છે? એ છેદ બી છેદ સી, તો એમાં આ જે ભાગ વધે છે એ શું છે? ફક્ત કેટલો છે? એ અને સીનો છેદગણનો ભાગ છે, આટલો જે ભાગ વધે છે જે બ્લેન્ક છે જેમાં કંઈ આપણે નિશાની નથી કરી, કેટલી છે? ફક્ત એ અને સીનો, સોરી બી અને સીનો છેદગણનો ભાગ છે, બરાબર। ચલો હવે તો કે આ જે ભાગ છે ને આખો શું છે? તો કે એ ગણ અને સી ગણનો છેદગણ છે, પણ એમાં એ છેદ બી છેદ સીનો ભાગ પણ આવેલો છે, તો આ જે ભાગ વધેલો છે એ ભાગ કેટલો છે? તો કે ફક્ત એ અને સીનો છેદગણ છે, ફક્ત એટલે શું? તો કે એમાં ત્રણેયનો છેદગણ આવતો નથી, ખાલી એ અને સીનો જ છેદગણ આવે છે, બરાબર। પહેલાં તો આ ભાગને સમજવા જરૂરી છે કે આમાં ભાગ ક્યાં બતાવે છે। હવે તો કે આ ભાગ કેટલા કયો છે? તો કે આ આટલો ભાગ છે ને ના એમાં બી આવે છે, ના એમાં સી આવે છે, કે ના એનો ત્રણે ત્રણનો છેદગણ આવે છે, એટલે આ ભાગ છે ને એ આપણું શું છે? ફક્ત એ છે, માત્ર એ છે,
એમાં આપણે કોઈ બી નથી આવતું આટલા ભાગમાં કે નથી કોઈ સી આવતું, કારણ કે સી અહીંયાથી વળી જાય છે અને બી અહીંયાથી વળી જાય છે. ખાલી આપણે આટલો ભાગ વધે છે જેને આપણે ફક્ત એ કહીશું, બરાબર. હવે તો કે આ ભાગ કયો છે? આ ભાગ છે ને, ના એમાં એ આવે છે ના એમાં સી આવે છે, આટલો ભાગ છે ને એ કેવો છે? તો કે ફક્ત બીનો ભાગ છે, બરાબર. હવે આટલો ભાગ આ જે છે એ કેવો છે? તો કે એમાં નથી એ આવતું કે નથી એ બી આવતું, એમાં ખાલી આટલો જે ભાગ છે એ ફક્ત કેટલાનો છે? તો કે ફક્ત સી, એમાં સીના જ માત્ર ઘટકો હશે, એમાં એ કે બીના ઘટકો આવી શકે નહીં. તો આપણે બધા જ ભાગ ક્યાં શું બતાવે છે ને એ જોયું આપણે. આ ફક્ત એ છે, આ ફક્ત એ બીનો છેદગણ છે, આ ફક્ત બી છે, આ બી અને સીનો છેદગણ છે ફક્ત, આ ફક્ત એ અને સીનો છેદગણ છે, અને આ ફક્ત સી છે, અને આખું એ બી સી છેદગણ છે. ફક્ત નહીં આવે એમાં, આખું બી સી છેદગણ છે, અને આખું એ સી છેદગણ બી છે, અને આટલો ભાગ છે એ બી સી ત્રણેયનો છેદગણ છે આ ભાગ, બરાબર. તો આપણે આ ડિસ્ક્રાઇબ કર્યું કે ત્રણ ગણ જ્યારે છેદે ત્યારે ક્યાં કયોનો ભાગ છે. આના ઉપરથી જ્યારે એ ગણ લ્યો પ્લસ બી ગણ લ્યો પ્લસ સી ગણ લ્યો ત્યારે અમુક ભાગનું રિપીટેશન થાય છે. તો એ જ ભાગનું રિપીટેશન જો આપણે થવા દઈએ, જો ત્રણેય ત્રણનો ગણના ઘટકોની સરવાળો આપણે ડાયરેક્ટ લઈ લઈએ, તો અહીંયા જે ઘટકોની યોગગણના ઘટકોની સંખ્યા જે મળશે એ સાચી નહીં મળે. એટલે જે જે ભાગનું રિપીટેશન ત્યાં થાય છે એ આ ભાગનું રિપીટેશન થાય છે, એટલે હું ત્યાં બાદ કરું છું આ ત્રણે ત્રણ ભાગ, બરાબર. હવે આ ત્રણે ત્રણ ભાગ જ્યારે બાદ કરું છું ત્યારે ઓલરેડી ત્રણેયનો છેદગણ બાદ થયેલો જ હોય છે એમાં, પણ એ આપણે આમાં આવી જવો જોઈએ. એટલે હું શું કરું છું? તો કે એ ત્રણે ત્રણનો છેદગણ છેલ્લે જે બાદ થઈ ગયો હતો આ બાદબાકી કરવામાં, સરવાળા કરવામાં, એ મેં છેલ્લે ઉમેરી દીધો છે. એટલે આનો જે જવાબ આવશે એ આખા આટલાનો યોગગણના ઘટકોની સંખ્યા બતાવશે. આમાં એક પણ જે ઘટકોની સંખ્યા મળશે એકદમ પરફેક્ટ મળશે. ઓકે, એ ક્યાંથી? તો કે આના સૂત્ર પરથી. તો આ સૂત્ર મોસ્ટ આઈએમપી છે. ચલો જોઈ લઈએ શું છે. એન ઓફ એ યોગ બી યોગ સી બરાબર એન ઓફ એ પ્લસ એન ઓફ બી પ્લસ એન ઓફ સી માઇનસ એન ઓફ એ છેદ બી માઇનસ એન ઓફ બી છેદ સી માઇનસ એન ઓફ એ છેદ સી પ્લસ એન ઓફ એ છેદ બી છેદ સી. તો લાસ્ટમાં આપણે આ સૂત્ર જોયું છે, આ ત્રણ ગણ માટે હતું. હવે બે ગણનું આપેલું હોય તો શું થશે જુઓ? તો કે બે ગણ માટેનું યોગગણનું સૂત્ર શું છે? તો કે એન ઓફ એ પ્લસ એન ઓફ બી, અને એનો છેદગણનો ભાગ છે એ આપણે બાદ કરશું કારણ કે બે વખત આવી ગયો છે, એટલે કે એ છેદ બી, બરાબર. તો આ એના યોગગણ, બે ગણના યોગગણનું સૂત્ર આ છે અને બે ગણના ત્રણ ગણના યોગગણનું સૂત્ર આ છે. તો આ બંનેના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે જે આગળના દાખલાઓ છે એ જોવાના છે, બરાબર. ચલો જોઈ લઈએ આપણે આગળના દાખલાઓ શું કહેવા માગે છે. ચલો જે આપણે હમણાં બે સૂત્ર જોયા છે યોગગણના, બે ગણ માટે અને ત્રણ ગણ માટે, એનો આપણે વ્યવહારિક જે દાખલાઓ છે, વ્યવહારિક કૂટ પ્રશ્ન છે એમાં આપણે એનો ઉપયોગ કરશું. ચલો કેવી રીતે કરશું એ આપણે એક્ઝામ્પલ નંબર 23 સ્ટાર્ટ કરીએ, એ બધા એક્ઝામ્પલમાં જોઈએ. પણ અહીંયા એક્ઝામ્પલની રકમ હું નહીં લખીશ કારણ કે તમારી પાસે બધા પાસે હવે ટેક્સ્ટબુક હશે જ, બરાબર. એટલે ટેક્સ્ટબુક ખોલી અને જેટલામાં પણ એક્ઝામ્પલ છે એની રકમ આપણે વાંચવાની છે. રકમ આપણે વાંચતા જશું, એના ડેટા સ્વરૂપે લખતા જશું અને આપણે એનું સોલ્યુશન કરશું, બરાબર. ચલો જુઓ શું કહે છે રકમ. 43 નંબરના એક્ઝામ્પલમાં શું કહે છે જુઓ. એક્સ યોગ વાયમાં 50 ઘટક છે. 23 નંબરના એક્ઝામ્પલમાં, સોરી 43 નહીં પણ 23 નંબરના એક્ઝામ્પલમાં શું કહેવા માગે છે કે એક્સ યોગ વાયમાં 50 ઘટક છે. તો ઘટકોની સંખ્યાને આપણે જે પણ શબ્દ સ્વરૂપે અહીંયા આપેલું છે એને હું ગાણિતિક સ્વરૂપે અહીંયા લખીશ, બરાબર. ચલો શું કીધું? તો કે એક્સ યોગ વાયમાં 50 ઘટક છે. તો ઘટકની સંખ્યા દર્શાવવું હોય તો આપણે એન ઓફ વડે દર્શાવીએ છીએ. તો કે જેની ઘટકોની સંખ્યા હોય એને કાઉન્સમાં, તો એન ઓફ અને જેની ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કેટલી આપી છે? 50 આપી છે. ચલો પછી શું કીધું કે એક્સમાં 28 ઘટકો છે. તો એક્સમાં ઘટકોની સંખ્યા કેટલી છે? 28 છે. ચલો પછી એમ કીધું કે વાયમાં 32 ઘટકો છે. તો વાયમાં ઘટકોની સંખ્યા કેટલી છે? 32 છે. પછી એમ કીધું છે કે હોય તેવા બે ગણો એક્સ અને વાય આપેલા છે, એટલે કે એક્સના યોગગણને ઘટકોની સંખ્યા, એક્સની ઘટકોની સંખ્યા અને વાયની ઘટકોની સંખ્યા આટલી હોય તેવા એક્સ અને વાય ગણ બે ગણ આપેલા છે, બરાબર. ચલો પછી તો કે એક્સ છેદ વાયમાં કેટલા ઘટક હશે? તો એક્સ છેદ વાયમાં, એટલે કે એક્સ છેદ વાયમાં કેટલા ઘટકો હશે, એટલે કે એના ઘટકોની સંખ્યા શોધવાની છે મારે.
तो जुओ आपणे आगळ वधी शकीए छीए केवी रीते, तो के मने योगगणनो जवाब आप्यो छे, एक्स आप्यो छे, वाय आप्यो छे, छेदगणनो घटकोनी संख्या शोधवानी छे। तो आपणी पासे योगगणना घटकोनी संख्या शोधवानुं सूत्र छे ज, बराबर। शुं सूत्र छे आपणी पासे? एन ऑफ एक्स योग वाय बराबर एन ऑफ एक्स प्लस एन ऑफ वाय माइनस एन ऑफ एक्स छेद वाय। आ सूत्र आपणी पासे छे। चलो जे पण रकम आपी छे मूकी दियो, एटले आपणे करता बनावशुं, एटले आपणे ए छेद वाई एटले के एना घटकोनी संख्या मळी जशे। चलो एन ऑफ एक्स ऑफ योग वाई शुं आपेलू छे? 50। एन ऑफ एक्स आपेलू छे 28, एन ऑफ वाई आपेलू छે 32, અને એન ઓફ એક્સ છેદ વાય શોધવાનું છે। એન ઓફ એક્સ છેદ વાય આપણે શોધીશું। ચલો બધા જ આ જે છે ઘટકોની સંખ્યા એને આ સાઈડ લઈ લઉં છું, એટલે 50 પહેલાં આપણે એનો સરવાળો કરી નાખીએ। 10 50 ને 60, 28 પ્લસ 32 એટલે કેટલા થશે? 60। એન ઓફ એક્સ છેદ વાય, ચલો હવે તો કે એન ઓફ એક્સ છેદ વાય છે એ માઇનસ છે, એ આ સાઈડ આવશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે, બરાબર। 60 ના 60, 50 પ્લસ છે એ બરાબરની આ સાઈડ આવશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે। ચલો તો એન ઓફ એક્સ છેદ વાય આપણે શું મળ્યું? 10 મળ્યું। આને મારે શબ્દ સ્વરૂપે લખવું હોય તો શું લખી શકું? ગણ એક્સ અને છેદગણ એટલે શું? અને, અને યોગગણ હોય તો હું શું લખીશ? અથવા અહીંયા મારે શબ્દ સ્વરૂપે લખવું છે તો હું શું લખીશ? ગણ એક્સ અને ગણ વાયના ઘટકોની સંખ્યા, ઘટકોની સંખ્યા 10 છે, બરાબર। પ્રશ્ન તમને શબ્દ સ્વરૂપે આપ્યું છે તો તમે નીચે જવાબ પણ શબ્દ સ્વરૂપે લખો તો વધારે તમારી સારી ઇમ્પ્રેશન પડે, બરાબર છે। તો આપણે અહીંયા ગણ એક્સ અને ગણ વાયના ઘટકોની સંખ્યા કેટલી મળી છે? 10 મળી છે, બરાબર। ચલો આપણે એક્ઝામ્પલ નંબર બીજું પણ જોઈ લઈએ શું કહેવા માગે છે। એક્ઝામ્પલ નંબર 24 જોઈએ, એમાં શું કહેવા માગે છે, રકમ વાંચીએ આપણે એક્ઝામ્પલ નંબર 24ની। શું કીધું છે? એક શાળામાં, અહીંયા એમ કીધું છે કે એક શાળામાં 20 શિક્ષકો ગણિતના છે, એટલે કે ગણિતના શિક્ષકોની સંખ્યા કેટલી છે? 20। પહેલાં તો મારે ધારવું પડશે, અહીંયા શું ધારીશું? તો કે ગણિતના શિક્ષકોનો ગણ, જેને આપણે કોઈ એક કેપિટલ આલ્ફાબેટ આપી દઈએ, ગણને આપણે કેપિટલ આલ્ફાબેટ વડે દર્શાવીએ છીએ, એટલે કે કેપિટલ ABC વડે દર્શાવીએ છીએ, તો અહીંયા ગણિતના શિક્ષકોનો ગણ છે ને એનું કોઈ એક નામ આપી દઉં છું, એટલે કે ધારો કે ગણિતના શિક્ષકોનો ગણ, જેને આપણે શું કહીશું? એમ, ગણિત એટલે મેથ્સ, મેથ્સ પરથી મેં એનું નામ એમ રાખ્યું છે, બરાબર। અહીંયા કોઈ આપવાની ના જરૂર ના પડી, ધારવાની જરૂર ના પડી, કારણ કે રકમમાં ઓલરેડી એક્સ વાય આપેલું હતું તમને, એટલા માટે। પછી બીજો વિષય કીધું છે ભૌતિક વિજ્ઞાન, તો હું જોડે જોડે ભૌતિક વિજ્ઞાનને પણ ધારી લઉં છું કે ધારો કે ભૌતિક વિજ્ઞાનના શિક્ષકોનો ગણ, શિક્ષકોનો ગણ, જેને આપણે ભૌતિક વિજ્ઞાન ઇંગ્લિશમાં ફિઝિક્સ કહીએ છીએ, તો ફિઝિક્સ પરથી એનું હું પી લઉં છું। ચલો આ બે વસ્તુ આપણે ધારી લીધી છે, હવે આપણે રકમ વાંચશું અને એને ડેટા સ્વરૂપે એટલે કે ગાણિતિક સ્વરૂપે લખશું, બરાબર। ચલો જુઓ શું કહે છે, એક શાળામાં 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખવે છે, ગણિતનો એમ અથવાનો યોગગણ અને ભૌતિક વિજ્ઞાનનો પી, આપણે શું આપ્યું છે? ગણિતનો એમ અથવા કીધું છે એટલે યોગગણ અને ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનનો પી, એના ઘટકોની સંખ્યા કેટલી આપી છે? તો કે 20। પહેલી જ રકમની પહેલી જ લાઈન એવું કહેવા માગે કે 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખવે છે, અથવા એટલે ધ્યાન રાખજો યોગગણ, તો બંનેના યોગગણની ઘટકોની સંખ્યા કેટલી છે એટલે કે શિક્ષકોની સંખ્યા કેટલી છે? 20, બરાબર। ચલો પછી શું કીધું, આ શિક્ષકો પૈકી 12 ગણિત શીખવે છે, ચલો આ શિક્ષકો પૈકી ગણિતના શિક્ષકની સંખ્યા કેટલી છે? 12 છે। પછી શું કીધું છે જુઓ, 4 ભૌતિક વિજ્ઞાન અને ગણિત શીખવે છે, જુઓ શું કીધું છે, 4 જે શિક્ષકો એવા છે જે ભૌતિક વિજ્ઞાન અને ગણિત બંને વિષય શીખે છે, અને એવું છે અહીંયા ભૌતિક વિજ્ઞાન અને ગણિત, તો ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ, અને એટલે છેદગણ, અને ગણિત એટલે એમ, તો એના ઘટકોની સંખ્યા કેટલી છે? 4 આપેલી છે। જુઓ રકમમાં અને, અને અથવા શબ્દ ઉપર તમારે ભાર દેવાનો છે જેથી તમને કોઈ પ્રોબ્લેમ નહીં થશે અને ડાયરેક્ટ સૂત્રમાં તમે ડેટા લખશો એટલે તમને જવાબો મળી જશે, બરાબર। શું કીધું છે અહીંયા, તો કે ભૌતિક વિજ્ઞાન અને ગણિત બંને વિષય શીખવે એવા 4 શિક્ષકો છે, એટલે એના ઘટકોની સંખ્યા મેં શું લખી છે? 4। પછી શું કીધું, કેટલા શિક્ષકો ભૌતિક વિજ્ઞાન શીખવતા હશે,
એટલે કે ભૌતિક વિજ્ઞાન શીખવતા હોય તેવા શિક્ષકોની ભૌતિક વિજ્ઞાન શીખવતા હોય તેવા શિક્ષકોની સંખ્યા શોધવાની છે. આપણે ત્રણ વસ્તુ આપી છે ને એક શોધવાની છે. આપણે મેઇન આપ્યું છે યોગગણ, તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? યોગગણ રકમમાં આપ્યું એટલે આપણે યોગગણના સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે આપણી પાસે યોગગણના જ સૂત્રનો સૂત્ર છે. આપણી પાસે છેદગણનું સૂત્ર આપણી પાસે છે નહીં, તો યોગગણનું જે સૂત્ર છે એન ઓફ એમ યોગ પી, તો એનું યોગગણનું સૂત્ર શું આવશે? એન ઓફ એમ પ્લસ એન ઓફ પી માઇનસ એન ઓફ એમ છેદ પી, એટલે કે બંનેનો છેદગણ આપણે બાદ કરશું. ચલો જે વસ્તુ આપી છે એ મૂકી દઈએ. યોગગણ આપેલો છે 20, એન ઓફ એમ આપેલું છે 12, એન ઓફ પી તો આપણે શોધવાનું છે તો એને એમ જ રાખી દઈએ, માઇનસ એન ઓફ છેદ એમ છેદ પી કયો કે પી છેદ એમ કયો, ક્રમનું મહત્વ, બંનેનો ક્રમ આડાવડો કરશો તો જવાબમાં કંઈ ફેર પડશે નહીં. છેદગણનો ગુણધર્મ આપણે એવું બતાવે છે, ક્રમનો નિયમ એવું કહે છે કે બંનેનો ક્રમ તમે આડાવડો લખશો તો પણ કંઈ ફેર પડશે નહીં. ચલો એનું છેદગણ કેટલા આપ્યા છે? 4. હવે તો કે સરવાળો બાદ બાકી કરી નાખીએ, 12માંથી 4 જાય તો 8 પ્લસ એન ઓફ પી. હવે એન ઓફ પી પ્લસ છે તો એને હું કરતા બનાવું તો 8 આ સાઈડ આવશે, એટલે કે 20 માઇનસ 8 એટલે 12, તો એન ઓફ પી બરાબર આપણે કેટલા મળ્યા? 12, જેને આપણે શબ્દ સ્વરૂપે લખશું કે ભૌતિક વિજ્ઞાન વિષય શીખવનાર શિક્ષકોની સંખ્યા કેટલી મળી આપણે? શિક્ષકોની સંખ્યા કેટલી છે? 12 છે. બરાબર, તો આ રીતે આપણે વ્યવહારિક કૂટ પ્રશ્ન છે એને યોગગણ છેદગણ પરથી ને સોલ્વ કરી શકીએ છીએ. બરાબર, આ વ્યવહારિક કૂટ પ્રશ્ન જ છે. ગણિત છે આટલા શિક્ષકો શીખવે છે, ફિઝિક્સ છે આટલા શિક્ષકો છે શીખવે છે, બંને શિક્ષકો આટલું શીખી શકે છે, તો આપણે એને શું કરી શકીએ? તો કે એને આ રીતે સોલ્યુશન કરી અને એને વ્યવહારિક કૂટ પ્રશ્ન છે એ આ રીતે સોલ્વ કરી શકીએ, અને જે આપણે મળે છે એને શબ્દ સ્વરૂપે તમે આ રીતે લખો એટલે તમારો દાખલો એકદમ કમ્પ્લીટ લાગશે તમને. ઓકે, તો આ બધા જે દાખલાઓ છે, જે બંને એક્ઝામ્પલ આપણે જોયા છે, એ બે ગુણના દાખલાઓ છે. ઓકે, તો હવે આપણે આ જ રીતે બીજા કોઈ પ્રશ્ન, અહીંયા અત્યાર સુધી તમે જોયું કે બે જ ગણનો યોગગણના સૂત્રનો ઉપયોગ થયા જોઈ શકો છો ને. હવે આપણે ત્રણ ગણનાઓ જે યોગગણના સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ શીખીશું, પણ તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે રકમ વાંચતું જવાનું અને ડેટા બનાવતો જવાનું, પછી તો કે યોગગણ આપ્યો હોય તો યોગગણના સૂત્રનો ઉપયોગ કરી અને તમે એક વસ્તુ કોઈ પણ એક મેળવી શકો છો. બરાબર, ચલો હવે એક્ઝામ્પલ નંબર 23 અને 24 જોઈ લીધું છે, હવે આપણે 25 પણ જોઈ લઈએ. ચલો પછી આપણે એક્ઝામ્પલ નંબર 25 જોઈશું. કેટલામું? એક્ઝામ્પલ નંબર 25. ચલો આપણે બુકમાંથી રકમ વાંચીએ છીએ. જુઓ શું કહે છે 25 નંબરનું એક્ઝામ્પલ. એમાં એવું કીધું છે કે 35 વિદ્યાર્થીઓના વર્ગમાં. હવે આપણે વિદ્યાર્થીઓનો વર્ગ મેં કહી દીધું કે આટલો છે, એમાં આટલું આ બોલે છે ને તે બોલે છે, પણ 35 વિદ્યાર્થીઓનો વર્ગ કીધું છે જે આપણું સાર્વત્રિક ગણ યુ બતાવે છે. બરાબર છે, કેમ યુ બતાવે છે? કારણ કે યુમાં અંગ્રેજી શીખતા પણ વિદ્યાર્થીઓ આવી જશે, ફિઝિક્સ શીખતા વિદ્યાર્થીઓ પણ આવી જશે. એ 35 વિદ્યાર્થીઓ છે એ અંગ્રેજી પણ શીખી શકે છે, ફિઝિક્સ પણ શીખી શકે છે, કોમ્પ્યુટર પણ શીખી શકે છે, ગણિત બાયોલોજી ગમે તે વિષય શીખી શકે છે. ખાલી એમ કહી દીધું છે કે 35 વિદ્યાર્થીઓનો વર્ગ છે, એટલે એમાંથી કોણ કેટલું શીખે છે કોણ કેટલું નથી શીખતું એ આપણે પછી ડિવાઈડ કરશું, પણ આ જે લંબચોરસ છે જે એમાં 35 વિદ્યાર્થી છે. આપણી પાસે એક વર્ગ છે, બરાબર છે, એ વર્ગમાં કેટલા છે? 35 વિદ્યાર્થીઓ છે. હવે કોણ ક્યાં ગણમાં છે અને કેવી રીતે શું છે એ અંદર આપણે જઈને જોશું, પણ તમને આટલો ખ્યાલ હોવો જોઈએ કે યુ ગણના ઘટકોની સંખ્યા કેટલી આપી છે? 35 આપેલી છે. ચલો તો આપણે અહીંયા શું કીધું છે, 35 વિદ્યાર્થીઓના વર્ગમાં, એટલે આપણે શું આપેલું છે ડેટા લખીએ આપણે એન ઓફ યુ. એન ઓફ યુ એટલે શું? 35 વિદ્યાર્થીઓનો વર્ગ. બરાબર, ચલો એમાં શું કીધું છે કે 24ને ક્રિકેટ રમવું ગમે છે, તો અને બીજું છે ફૂટબોલ ગેમ આપેલી છે, ક્રિકેટ અને ફૂટબોલ. તો આપણે ક્રિકેટ અને ફૂટબોલ માટે આપણે એના ગણ ધારી લઈશું કે એના ગણને નામ શું આપવું. ઓકે, ચલો તો આપણે અહીંયા ધારશું કે ધારો કે ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓનો ગણ જેને ક્રિકેટ પરથી આપણે એને સી કહીશું. બરાબર, પછી બીજું છે કે ફૂટબોલ, પહેલાં તમારે કોઈ પણ ગણને કોઈ નામ આપી દેવું પડે, જેમ કે આપણે હમણાં મેથ્સ ફિઝિક્સ આપ્યું છે એવી રીતે અહીંયા ગણ ક્રિકેટને પણ આપશું. બરાબર, તો ફૂટબોલ રમતા વિદ્યાર્થીઓ જે છે
एना गण ने अपने फूटबॉल पर थी एफ आपसू बराबर एट्ले बने गण ने मैं नाम आपी दीधुँ हवे हवे अपने घटकों की संख्या लखशू। चलो केव रीते घटकों की संख्या लखाई ए जोई लीए। जुओ शू कीधु कि 35 विद्यार्थियों वर्ग में 24 ने क्रिकेट रमव गमे छे। तो क्रिकेट रमता विद्यार्थियों गण एट्ले कि एन ऑफ सी क्रिकेट रमता विद्यार्थियों की संख्या केटली छे 24 छे। केटली छे 24। चलो पछी शू कीधु 16 ने फूटबॉल रमव गमे छे। तो फूटबॉल एट्ले कि एफ तो एफ एट्ले कि फूटबॉल रमता विद्यार्थियों की संख्या केटली छे 16 आपेली छे बराबर छे कि 16 फूटबॉल रमवू गमे छे विद्यार्थीओने बराबर। हवे तो कि दरेक विद्यार्थी बे रमतोमांथी ओछामां ओछी एक रमत रमवानू पसंद करे छे बराबर। चलो हवे आपणे आ जे लाइन छे एने आपणे फोकस करीए अने समझीए। चलो मारी पासे यू एटले कि 35 विद्यार्थीओनो वर्ग छे बराबर। एमां एक गण छे क्रिकेटनो अने एक गण छे फूटबॉलनो। जेटलू तमे कूट प्रश्नने विनाकृतिथी समझशो ने एटलू तमने સાવ ઈઝી પડશે કારણ કે અહીંયા ગણતરી તો આપણે સૂત્ર પ્રમાણે જ કરવાની છે કે સૂત્ર મૂકવાનું છે એમાં એની રકમ મૂકવાની છે અને આપણે કોઈ એક વસ્તુ શોધવાની કીધી હોય એ શોધી લેવાની છે પણ એ બધું કરવા માટે તમે જેટલું વેનાકૃતિથી સમજશો ને એટલું તમને ઈઝી પડશે બરાબર। ચલો શું કીધું તો કે 35 વિદ્યાર્થીઓના વર્ગમાં ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓનો ગણ છે અને ફૂટબોલ રમતા વિદ્યાર્થીઓનો ગણ છે। એમાં ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓ છે એ કેટલા છે 24 છે અને ફૂટબોલ રમતા વિદ્યાર્થીઓ કેટલા છે 16 છે। તો હવે અહીંયા રકમમાં એવું કીધું છે કે ઓછામાં ઓછું શું વાક્ય છે જુઓ કે બંને દરેક વિદ્યાર્થી બે રમતોમાંથી ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરે છે। આપણે આ લાઇન જે છે ને એને સમજવાની છે કે દરેક વિદ્યાર્થી એટલે કે 35 એ 35 વિદ્યાર્થી બે રમતોમાંથી ઓછામાં ઓછી એક રમત તો રમે જ છે। ઓછામાં ઓછીનો મિનિંગ મેં છેલ્લે સમજાવેલો છે વળી પાછું સમજાવી દઉં કે મારી પાસે ઓછામાં ઓછી એક રમત તો હશે જ એટલે એક રમત તો મારી પાસે છે જ પણ એકથી વધારે પણ મારી પાસે હોવાની શક્યતા છે એટલે ઓછામાં ઓછીનો મિનિંગ થાય થી વધુ અને વધુમાં વધુનો મિનિંગ થાય થી ઓછું। આ બે શબ્દને ધ્યાનથી સમજો શું કીધું ઓછામાં ઓછી એક રમત તો રમે જ છે દરેક વિદ્યાર્થી એટલે કે દરેક વિદ્યાર્થી એક રમત તો રમે જ છે પણ એની ઈચ્છા પ્રમાણે એ બંને રમત પણ રમી શકે છે। ધારે કે કોઈ વિદ્યાર્થી ક્રિકેટ રમે છે કોઈ વિદ્યાર્થી ફૂટબોલ રમે છે અને કોઈ વિદ્યાર્થી બંને રમત રમે છે એટલે કે બંનેના છેદગણમાં પણ અમુક વિદ્યાર્થીઓ છે એનો મિનિંગ છે અહીંયા કે ઓછામાં ઓછી એક રમત રમે છે દરેક વિદ્યાર્થી તો એનો મિનિંગ છે કે એકેય વિદ્યાર્થી એવો નથી કે જે એકેય રમત ના રમતો હોય। કોઈ એક રમત રમે છે કોઈ બે રમત રમે છે બરાબર છે। હજુ એકવાર રિપીટ કરું છું ઓછામાં ઓછી એક રમત રમે છે કોઈ વિદ્યાર્થી એનો મિનિંગ છે કે દરેક વિદ્યાર્થી કાંઈક ને કાંઈક તો રમે જ છે। કોઈ એક ક્રિકેટ રમે કોઈ ફૂટબોલ રમે કોઈ બે રમત રમે છે બરાબર પણ એક પણ વિદ્યાર્થી એવો નથી કે જે એક પણ રમત રમતો ના હોય એટલે કે અહીંયા ક્રિકેટ અને ફૂટબોલ સિવાયના અહીંયા 12 એકેય ઘટકો મળશે નહીં એનો મિનિંગ છે કે 35 એ 35 વિદ્યાર્થીઓ કાંઈક ને કાંઈક રમે જ છે। તો કાંઈક ને કાંઈક રમે છે ક્રિકેટ અને ફૂટબોલ કાંઈક ને કાંઈક રમે છે એટલે કેમાં આવી જશે બંનેના યોગગણમાં આવી જશે। કાંઈક ને કાંઈક રમે છે 35 એ 35 વિદ્યાર્થીઓ કાંઈક ને કાંઈક રમે છે એવું નથી કે કોઈ એક પણ રમત રમતા નથી એટલે કાંઈક ને કાંઈક રમે છે એટલે 35 વિદ્યાર્થીઓ છે ક્રિકેટ અને ફૂટબોલના યોગગણ તરીકે આપણે 35 વિદ્યાર્થીઓ લઈ શકીએ બરાબર। એટલે અહીંયા હું શું લખીશ તો કે ક્રિકેટ અને યોગ ફૂટબોલના યોગગણના ઘટકોની સંખ્યા કેટલી છે 35 કારણ કે એ 35 એ 35 વિદ્યાર્થીઓ કાંઈક ને કાંઈક તો રમે જ છે। જો અહીંયા 12 એક પણ વિદ્યાર્થી આવત તો હું યોગગણ બરાબર 35 ના લઈ શકત કારણ કે 35માંથી અમુક સ્ટુડન્ટ અહીંયા 12ને ગેમ એક પણ ગેમ રમતા નથી એક પણ રમત રમતા નથી એટલે હું એને અહીંયા લઈ શકું નહીં અને યોગગણ બરાબર 35 લઈ શકું નહીં પણ એમ કીધું છે કે ઓછામાં ઓછી એક રમત રમે છે એનો મિનિંગ કે એક પણ ગેમ ના રમતો હોય ને એવો એક પણ વિદ્યાર્થી છે નહીં બરાબર। ચલો એટલે એ જે લાઇન છે ઓછામાં ઓછી એક ગેમ રમે છે એનો મિનિંગ કે એકેય ગેમ ના રમતો હોય એવો કોઈ વિદ્યાર્થી છે નહીં 35ના વર્ગમાં એટલે 35 છે શું મળે તો કે સી અને એફનો યોગગણ લખી શકીએ આપણે બરાબર। ચલો પછી શું કીધું છે લાઇન એ જોઈ લઈએ ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમવાનું કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરતા હશે। જુઓ આ લાઇનમાં મેં તમને કીધું છે કે અને અથવા જે કૂટ પ્રશ્ન છે એમાં અને અથવા શબ્દ પર ફોકસ કરવું તો અહીંયા શું કહેવા માગે છે કે ક્રિકેટ અને એટલે છેદગણ
फूटबॉल बंने गेम रमता विद्यार्थीओनी संख्या मारे शोधवानी छे। बराबर, एटले कि क्रिकेट अने फूटबॉल बंने गेम रमता होय ने एवा विद्यार्थी एटले कि आ भाग मारे शोधवानो छे। चलो ए भाग शोधो होय तो आपणी पासे सूत्र छे। शू सूत्र छे? तो कि योगगणनुं सूत्र छे, सी योग एफ इज इक्वल टू एन ऑफ सी प्लस एन ऑफ एफ माइनस एन ऑफ सी छेद एफ। આપણે શું યોગગણનું સૂત્ર કાલે જોયું એ છે, બરાબર। ચલો બધો ડેટા આપણે મૂકી દઈએ, રકમ મૂકી દઈએ છીએ આના બરાબર। 35 ઇઝ ઇક્વલ ટુ એન ઓફ સી, એન ઓફ સી બરાબર 24 પ્લસ એન ઓફ એ એટલે કે 16 માઇનસ એન ઓફ આપણે શોધવાનું છે, જેને એમ જ રાખી દઈશું, બરાબર। ચલો 35 ના 35 ઇઝ ઇક્વલ ટુ 24 અને 16 40 માઇનસ એન ઓફ સી છેદ એફ, આ મારે શોધવાનું છે જે માઇનસ છે, જેથી એને આ સાઈડ લઈ આવીશ એટલે પ્લસ થઈ જશે। તો 40 ના 40 અને 35 ને હું આ સાઈડ લઈ આવીશ એટલે માઇનસ થઈ જશે, બરાબર। તો એન ઓફ સી છેદ એફ બરાબર કેટલા મળ્યા મને? 5। એટલે અહીંયા હું શું લખીશ, ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી મળી મને? 5 છે। કેટલી છે? 5 છે આ આપણો જવાબ, બરાબર। ચલો આપણે હવે આના પછીનો દાખલો પણ જોઈ લઈએ, જુઓ એ શું કહેવા માગે છે। ધ્યાન રાખજો, વેનાકૃતિ સમજવી ઇઝી છે અને વેનાકૃતિ તમને બધા જ દાખલાઓ આવડી જશે, બરાબર। પણ વેનાકૃતિ તમને મગજમાં બેસવી જોઈએ। ચલો એક્ઝામ્પલ નંબર આપણે જોઈ લઈએ છીએ, 26મું। જુઓ શું કહે છે એક્ઝામ્પલ નંબર, ટેક્સ્ટબુકમાં આપણે રકમ વાંચીએ, એક શાળાના 400 વિદ્યાર્થીઓની મોજડી કરી છે। મોજડી શબ્દ એટલે શું? તો કે મોજડી શબ્દ એટલે સર્વે કરવું, કોઈની વિઝિટ કરવી, કોઈનું મુલાકાત કરવું અને એના પરથી તારણ કાઢવું, બરાબર। તો જુઓ શું કહે છે કે એક શાળાના 40 વિદ્યાર્થીઓની મોજડી કરી, તો 400 વિદ્યાર્થીઓની મોજડી કરી એટલે આપણે એન ઓફ યુ બરાબર શું લખી શકીએ? 400 વિદ્યાર્થી, ટોટલ 400 વિદ્યાર્થીઓની મોજડી કરી, બરાબર। તો એમાં 100 વિદ્યાર્થીઓ સફરજનનો રસ પીવે છે અને બીજું છે કે 150 નારંગીનો રસ પીવે છે। પહેલાં તો સફરજન અને નારંગીનો આપણે ગણ લઈ લઈએ, બરાબર। કે ધારો કે સફરજન પીતા વિદ્યાર્થીઓના ગણ જેને આપણે શું નામ આપશું? સફરજન, એટલે એપલ પરથી આપણે એને શું નામ આપશું? એ છે। પછી નારંગી પીતા વિદ્યાર્થીઓનો ગણ તમને ખબર છે ને, આ ડબલ લીટા શું દર્શાવે છે? ઉપરના જેવું જ નીચે છે, પણ એ આપણે અહીંયા થોડુંક ટાઈમ બચાવવા માટે લખીએ છીએ। પરીક્ષામાં અથવા ટેસ્ટમાં અથવા તમારી સેટ નોટમાં તમારે આ જ લખવાનું છે કે પીતા વિદ્યાર્થીઓનો ગણ। ચલો નારંગીને ઇંગ્લિશમાં કહેવાશે ઓરેન્જ, તો ઓરેન્જ પરથી એને આપણે ઓ ધારી લઈએ, બરાબર। તો આ મેં બે ગણને ઓ એ અને ઓ ધારી લીધું છે। હવે ચલો આપણે એનો ડેટા લખીએ। શું કીધું છે કે એક શાળાના 400 વિદ્યાર્થીઓની મોજણી કરી એટલે એન ઓફ યુ બરાબર 400, 100 વિદ્યાર્થી સફરજનનો રસ પીવે છે, તો સફરજન એટલે એપલનો રસ પીતા વિદ્યાર્થીઓની સંખ્યા છે 100। ચલો પછી શું આપ્યું છે? તો કે 150 વિદ્યાર્થીઓનો રસ શું છે? 150 વિદ્યાર્થી નારંગીનો રસ પીવે છે, તો ઓરેન્જનો રસ પીતા હોય એવા છે 150 વિદ્યાર્થી, 75 વિદ્યાર્થીઓ સફરજન તેમજ નારંગી બંનેનો રસ પીવે છે। જો અહીંયા અને શબ્દ નથી પણ તેમજ છે, તેમજનો મિનિંગ શું થાય? અહીંયા એમ કીધું છે કે સફરજન તેમજ નારંગી બંનેનો રસ પીવે છે, તેમજ એટલે અહીંયા અને થશે, બરાબર છે, કે સફરજન તેમજ નારંગી બંનેનો રસ પીતા હોય ને તેવા 50 વિદ્યાર્થીઓ છે। કેટલા છે? 75 વિદ્યાર્થીઓ છે, 75 વિદ્યાર્થીઓ છે। તો કેટલા વિદ્યાર્થીઓ સફરજન અને નારંગી પૈકી એક પણ રસ પીતા નથી? શું શોધવાનું છે આપણે? તો કે સફરજન અને નારંગી પૈકી એક પણ રસ પીતા નથી ને એવો વિદ્યાર્થી મારે જોઈએ। તો કેવી રીતે શોધીશ? તો કે આપણે પહેલાં વેનાકૃતિ જોઈ લઈએ। મારી પાસે ટોટલ કેટલા છે? 400 વિદ્યાર્થી, જેને આપણે યુ કહીશું, એમાં એપલનો ગણ છે અને ઓરેન્જનો ગણ છે, તો આ એપલ છે અને આ ઓ છે, બરાબર। તો એપલના વિદ્યાર્થીઓ 100 છે, ઓરેન્જના વિદ્યાર્થીઓ 150 છે અને બેના છેદગણ હોય એવા વિદ્યાર્થીઓ 75 છે। એટલે મારે શોધવાનું શું છે કે એવા વિદ્યાર્થીઓ શોધવાના છે કે જે એપલનો રસ પણ ના પીતા હોય અને ઓરેન્જનો રસ પણ ના પીતા હોય, એટલે 12 જે અહીંયા
એપલનો રસના પીતા હોય એ 12 હોય અને ઓરેન્જના રસના પીતા હોય એ જે એના વર્તુળની 12 હોય એ હોય. એટલે આ 12ના વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. એટલે 400 વિદ્યાર્થીની મોજણી કરી એમાંથી ઘણા વિદ્યાર્થીઓ હશે જે એપલનો રસ પીવે છે, જે ઓરેન્જનો રસ પીવે છે, જે બંને રસ પીવે છે અને અમુક વિદ્યાર્થીઓ એક પણ રસ પીતા નહીં હશે. તો આપણે કરવાનું શું છે? તો કે આનો યોગગણ શોધી લઉં તો આની અંદર આવેલા વિદ્યાર્થીઓનો સંખ્યા મળી જાય આપણે, અને ટોટલ 400માંથી એ વિદ્યાર્થીનો બાદ કરી નાખીશ તો મને 12ના મળી જશે. શું કરવાનું છે? આપણે 12ના વિદ્યાર્થીઓ શોધવાના છે. તો હું શું કરીશ? તો કે ટોટલ આનો શોધી નાખું, એટલે કે યોગગણ શોધી નાખીશ, એને 400માંથી બાદ કરી દઈશ, એટલે 12ના વિદ્યાર્થીઓની સંખ્યા આપણે મળી જશે જે એક પણ રસ પીતા નથી. ચલો, તો સૌથી પહેલાં હું શું કરીશ? તો કે યોગગણ શોધીશ. કોનો? ઓરેન્જ અને એપલનો. તો એની સંખ્યા શું, એનું સૂત્ર શું થશે? ઓરેન્જની સંખ્યા પ્લસ એપલની સંખ્યા માઇનસ બંને રસ પીતા હોય એની સંખ્યા. ચલો, મારે આ શોધવાનું છે યોગગણ. તો એન ઓફ એ કેટલા છે? 100. એન ઓફ ઓરેન્જ કેટલા છે? 150. અને બંનેનું કેટલા છે? 75. બધાનું આપણે આપેલું છે તો મેં મૂકી દીધું. ચલો આપણે સરવાળો કરી નાખીએ તો એન ઓફ યોગ ઓ મળશે તમને. તો 100 + 150 એટલે 250. 250માંથી 75 જાય એટલે 175. શું આપ્યું છે? તો કે 100 અને 150, 250માંથી 75 કાઢવાના છે, બરાબર. એટલે કેટલા મળ્યા મને? 175. તો આટલો જે ભાગ મળ્યો, આટલા ઘટકોની સંખ્યા મળી, એ કેટલી મળી છે? 175. તો 400માંથી 175 બાદ કરીશ એટલે જે એક પણ રસ પીતા નથી ને એવા વિદ્યાર્થી મળી જશે, બરાબર. તો અહીંયા શું લખીશ? કે એક પણ ફ્રૂટ નો રસ ન પીતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી મળશે? તો કે ટોટલ કેટલી છે? 400. એ 400માંથી રસ પીવે છે એટલે કે 175 હું બાદ કરી નાખું. ચલો કેટલા મળશે? તો કે 225. કેટલા મળશે? 225. તો 225 વિદ્યાર્થીઓ છે ને અહીંયા છે, 12. આ બે ગણની 12 છે કે જે એક પણ રસ પીતા નથી. એટલે આપણે શબ્દ સ્વરૂપે લખશું કે એક પણ ફ્રૂટનો રસ ન પીતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો કે 400માંથી બંનેનો યોગગણ એટલે કે 175 બાદ કરી નાખું એટલે 225 મળે, બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ કૂટ પ્રશ્ન હોય એને વેન આકૃતિમાં સમજી લઈએ કે આવું કહેવા માગે છે. એવું જરૂરી નથી કે યુ 400 છે તો 400 આમાં અંદર આવી જાય. યુ છે ને 400 એ બોક્સ છે. આ બોક્સની અંદર અમુક વસ્તુ હોય એ પણ આવે અને ન હોય ને એ પણ આવે. એટલે કે આની અંદરનું વર્તુળના અંદરનું ઘટકોની સંખ્યા પણ આવે અને બહાર જે ઘટકો છે ને એની પણ સંખ્યા બરાબર ટોટલ 400 થાય. દર વખતે એવું જરૂરી નથી કે 400 અહીંયા આપી દીધા હોય. એ રકમ કેવી આપી છે? રકમ જે શબ્દ સ્વરૂપે આપી છે સમજીને તમે આમાં ગોઠવો ને એટલે ઓટોમેટિક તમને ખબર પડી જાય કે આમાં આ વસ્તુ કરવાની છે અને આ રીતે મેળવવાનું છે, બરાબર. ચલો આપણે આગળનું જોઈ લઈએ. ચલો આપણે થોડુંક હોમવર્ક લઈ લઈએ. આજે દાખલાઓ એક્ઝામ્પલ જોયા છે એના જેવું જ છે. તો હોમવર્કમાં છે આપણી પાસે સ્વાધ્યાય 1.6 ના દાખલા નંબર છે 1, 2, 3, 4, 5. આ 4 દાખલાઓ આપણે જે એક્ઝામ્પલ હમણાં ભણ્યા છીએ એના પર આધારિત છે, બરાબર. કાલે હું કરાવીશ પણ શોર્ટમાં કરાવીશ કે એનો જવાબ શું આવે અને કેવી રીતે આવે છે. પણ તમારે હોમવર્કમાં વ્યવસ્થિત આ રીતે ધારી અને એના સૂત્ર પ્રમાણે કરવાના છે. થઈ જશે, બરાબર. ના થાય તો તમે ગમે ત્યારે વોટ્સઅપમાં મને પૂછી શકો છો. લગભગ તો થઈ જશે, એકદમ ઇઝી છે. તો દાખલો ગણી લો, પાછળ જવાબ ચેક કરો. ના આવે તો મને ફોટો પાડી અને મોકલજો કે કેમ મારે જવાબ નથી આવતો, બરાબર. બાકી હું કાલના લેક્ચરમાં તો કરાવવાની છું, શોર્ટમાં કરાવીશ પણ, બરાબર. ચલો, તો પછીના જે એક્ઝામ્પલ અને પ્રકરણ સ્વાધ્યાય પછી જે સ્વાધ્યાય 1.6 ના દાખલાઓ છે આપણે કાલે જોઈશું. થેન્ક યુ.